गुड मॉर्निंग एवरीवन। आपने गया लेक्चर में सिंपल पास्ट टेंस भणिया था के सिंपल प्रेजेंट टेंस भणिया था। कौन कैसे सु भणिया था बोलो, तमने केटलू याद छे तमारा जोड़े थी जाणू। कयो काळ भणिया था आपने पीडीएफ पण मोकलावेली लखवा माटे। कौन बोलशे? બોલો રાવલ જી, યાર શું ભણ્યા હતા? હું તો ભૂલી ગઈ છું, તમારે તમારી જોડેથી જાણવું છે, બોલો। સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સોરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા હતા અને મેં પીડીએફ મોકલાઈ હતી એક્સરસાઇઝની કે નહીં? નથી મોકલાઈ, સારું આજે મોકલાઈ દઈશ। હવે આજે આપણે રિવિઝન કરીશું ગ્રામરનું, જે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે। ગ્રામરની અંદર પહેલું ચેપ્ટર રિવિઝનનું છે, જે મારે બાકી છે કરાવવાનું, તે આજે હું તમને કરાવીશ, બરાબર? રિવિઝનની અંદર પહેલાં આપણે, જો હું જોડે સમજાવતી જઈશ અને તમે જોડે લખતાઈ જજો, બધા ઇંગ્લિશની ગ્રામરની નોટ જોડે રાખી છે ને? સારું, ચલો એની અંદર આપણે જોઈશું પહેલાં પ્રનાઉન। પ્રનાઉન એને ગુજરાતીમાં કહેવાય સર્વનામ। શું કહેવાશે? સર્વનામ। બરાબર, કોષ્ટક બનાવતા પહેલા તમને અમે આવડશે સર્વનામ વિશે આપણે ભણીશું, બરાબર? એક વચન, બહુ વચન, અહીંયા આપણે જે રીતે લખીએ અહીંયા શું લખીશું? એક વચન, અને અહીંયા શું લખીશું આપણે? બહુવચન, બરાબર? એક વચનને ઇંગ્લિશમાં કહેવાય સિંગ્યુલર, કદાચ મેં આગળ બી લખાવેલું, અને બહુવચનને ઇંગ્લિશમાં કહેવાય પ્લુરલ, બરાબર? અહીંયા આપણો આવશે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષને ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ પર્સન, બીજો પુરુષ એને ઇંગ્લિશમાં કહેવાય સેકન્ડ પર્સન, બરાબર? અને એ ત્રીજો પુરુષ એને ઇંગ્લિશમાં કહેવાય થર્ડ પર્સન। આટલું તો તમને હવે કદાચ હું નહીં લખું, એના પહેલાં તમને હવે આવડતું હશે, કારણ કે મેં આગળ આ રીતે તમને કરાવ્યું છે, બરાબર? પ્રથમ પુરુષ એક વચન, આઈ જોડે શું લાગશે? એમ, એકથી પાંચ ધોરણમાં ભણી જ ગયા છે એટલે આ સૌથી ઇઝી છે, અને આઈનું બહુ વચન થાય બી, બી જોડે શું લાગશે? આર, બરાબર? બીજો પુરુષ અહીંયા આવશે યુ, યુ જોડે ઇઝ પણ લાગી શકે, પણ આપણે ઇઝ નથી લગાડતા, મોસ્ટલી આર જ લગાડીએ છીએ, અને એનું બહુ વચન યુ થાય, યુ જોડે શું લાગશે? આર। હવે ત્રીજો પુરુષ હી, શી, ઈ, આ ત્રણેવ જોડે શું લાગે? ઇઝ, શું લાગે? ઇઝ, અને ધે જોડે લાગે આર। આયો આ કોષ્ટકનો ખ્યાલ? ચલો ફટાફટ લખી દો, પછી હું તમને કેવી રીતે એક્સરસાઇઝ કરવાની છે એ સમજાવું છું। હા, ભાવિક કદમ શું પૂછવું છે કઈ? એક મિનિટ, હા બોલો। બીજા બધાને બોર્ડ વ્યવસ્થિત દેખાતું હોય તો હાથ ઉપર કરે પ્લીઝ, બીજા બધાને બોર્ડ વ્યવસ્થિત દેખાતું હોય તો હાથ ઉપર કરે। દેખાય છે બોર્ડ વ્યવસ્થિત? સારું, ભાવિક દેખાય છે? હા દેખાશે, વ્યવસ્થિત જોઈને લખો, હું એક્સપ્લેન કરતા જઈશ। ઓકે,
જ્યાં લખાઈ ગયો બધાનું જ સ્પીડ રાખજો. આપણે મસ્ત એક્સરસાઇઝ કરીશું, એકદમ ઇઝી વાળી છે, તમને ખ્યાલ આવે. ચલો ફટાફટ લખી દો. તો લખવા
से टीचर घुसी ना के छे बोर्ड बोलो
હા શું બોલો, શું પૂછવું છે? જલ્દી શું પૂછવું છે બેટા? Yes, she is. She
કરતા નથી કે બોલતા નથી, આવું નહીં હોવું જોઈએ. હા ચલો, પરમાર નિરાલી બોલો. બોલો નિરાલી. બરોબર છે. You are an engineer. You are an engineer.
વર્ષગાંઠ મનાવતી વખતે હર્ષલ આર યુ એન એન્જિનિયર ક્વેશ્ચન માર્ક આર યુ એન એન્જિનિયર ક્વેશ્ચન માર્ક ઓકે વેરી ગુડ હવે હતારમાં જવાબ યસ આઈ કે વેરી ગુડ અને નકારમાં નકારમાં નો આઈ એમ નો ઓકે નો આઈ એમ નો ટેકમાં નો આઈ આર સરસ પ્રયત્ન ખબર પડી બધાને એક્સરસાઇઝ સારું આ લખાઈ ગયું લખવા માટે બે મિનિટ આલું છું વધારે નહીં પરમાર સાહી કેમ હસવું આવે છે ભાઈ હવે બીજું બધું તમે કે પૂછું છું બોલ ચલો સ્પીડથી લખવાનું રાખો ચલો તો આપણે બીજો પોઈન્ટ જોઈએ આ જે છે એ નાઇન ટુ ઈ એ નાઇન ટુ ઈ આ નામ એન્ટર કરો ને આ કેમ કેવું છે સાદા વર્તમાન કાળના
અલગ વાક્ય છે. હવે આપણે તમારા જોડેથી જાણીશું ઓલ ડેશ
new dress. મને બધાના વિડીયો ચાલુ જોઈએ, કોઈ પણ વિડીયો ચાલુ કરીને ઉપર વસ્તુઓ નહીં મૂકી.
Okay, प्रश्न बनाती वक्त है
we have. Yes, we have. And another one? No, we have not. No, we have. Okay, sir, let's try it. चलो बस हवे मैं तमा सांभळ्यो तमारो अवाज आपणे बे पॉइंट करीए कम्प्लीट कर्या छे हवे आपणे तीजो जोईशुं बे मां परफेक्ट बधाने खबर पड़ी गई ने हवे आपणो तीजो पॉइंट जे जोवानो छे ए छे हाउ मेनी देर इज़ अने देर आर छे हुं अहीं लखुं छुं बोर्ड पर Thank you.
man near the gate. I करो एक बीजू करवाना है. चलो जो पहलू छे डैश अ मैन नियर द गेट बराबर अने बीजू छे डैश द हाउस अंडर द ट्री. चलो पहला नो जवाब कौन ट्राई करशे रावल जी या हम बोलो जी या हम बोलो जी या खाली जगह में आवश्य दे तो तुम्हें है जरा ए लकड़ी मुख्य क्रिया
ફાયર.